નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્હેન્સ નોલેજમાં આપનું સ્વાગત છે આજે આપણે ગ્રીન ઓપન એક્સેસ રૂલ્સ બે હજાર બાવીસ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની બારમી મંત્રી પરિષદ વિશે સાગરમાલા યંગ પ્રોફેશનલ સ્કીમ એનોકોવેક્સ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ જે રસી બનાવી છે તેના વિશે ચેસ ગ્રુપ એ ઓપન ચેસ ટુર્નામેન્ટ નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ એન્ડ જીએસટી આટલા આર્ટિકલોની આજે આપણે ચર્ચા કરીશું આજે આપણે ચૌદ જૂન સુધીના આર્ટિકલો જોઈશું ચલો વિદ્યાર્થી મિત્રો સમયના સદઉપયોગ સાથે સીધા આપણે આર્ટિકલ પર જઈએ તો આજનો આપણો પ્રથમ આર્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો ગ્રીન ઓપન એક્સેસ રૂલ્સ બે હજાર બાવીસ શું છે વિદ્યાર્થી મિત્રો કે કેન્દ્ર સરકારે ગ્રીન ઓપન એક્સેસ રૂલ્સ બે હજાર બાવીસમાં સુધારો કર્યો છે જે ભારતના રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ્સને વેગ આપશે કોઈપણ ગ્રાહકને ગ્રીન ઓપન એક્સેસની છૂટ છે ગ્રીન એનર્જી માટે ઓપન એક્સેસ જે છે એનો ટ્રાન્ઝેક્શનની મર્યાદા હતી કે એક મેગાવોટ હોય તો જ તમે તેનો ઉપયોગ કરી શકો છો એનાથી ઓછો નહોતા કરી શકતા પરંતુ હવે સરકારે તેમાં ઘટાડો કરી એક મેગાવોટથી ઘટાડીને સો કિલો વોટ બરાબર દસમા ભાગનો તમે ઘટાડો તેમને કરી દીધો છે એટલે કે સો કિલો વોટ સુધી તમે જો ઉપયોગ કરવા માગતા હો તો ગ્રીન ઓપન એક્સેસ તમે કરી શકો છો એનો ઉદ્દેશ્ય શું કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઉર્જા સહિત ગ્રીન એનર્જીના ઉત્પાદન ખરીદ અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે તે સૂચિત કરવામાં આવ્યા છે કે વપરાશકર્તાઓને ડિસ્કોમ એટલે જે પાવર વિતરણ કરતી કંપનીઓ પાસેથી ગ્રીન વાપરવાની ગ્રીન એનર્જી જે છે એ વાપરવાની પરવાનગી આપે છે અને આ પાવર કંપનીઓની એક ગ્રીન એનર્જીની માંગ ઊભી કરશે બરાબર અત્યાર સુધી એક રૂલ્સ હતો કે એક મેગાવોટ હોય તો જ તમે તે ઓપન જે ગ્રીન ઓપન એક્સેસ છે તે મેળવી શકતા હતા પરંતુ હવે સો કિલોવોટનો તમે ઉપયોગ કરવા માગતા હોય તો પણ તમને ત્યાંથી એક્સેસ મળી જશે ચલો વિદ્યાર્થી મિત્રો મેન આની અંદર શું આર્ટિકલ છે કે એની કેટલો ઘટાડવામાં એક મેગાવોટથી સો કિલોવોટનો મેગાવોટનો ગ્રીન ઓપન એક્સેસ કરવામાં આવ્યો છે હવે આપણે આગળનો આર્ટિકલ જોઈએ આગળનો આપણો આર્ટિકલ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બારમી મંત્રી પરિષદ જે આયોજન થયું તેની વાત છે કે તાજેતરમાં અત્યારે જીનીવા સ્વિટરલેન્ડમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મુખ્યાલય આવ્યું છે ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું હવે આ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે તેમાં શું શું વિશે ચર્ચા કરવામાં આવશે કે રસીના વિતરણ વેપાર સુવિધા નિકાસ જે પ્રતિબંધો છે તે તબીબી પુરવઠાની શૃંખલાઓ વગેરેની પારદર્શિતા વિશે પણ તેની ચર્ચા કરવામાં આવશે હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મંત્રી પરિષદની સર્વોચ્ચ નિર્ણય લેતી એક સંસ્થા છે બરોબર કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે એ સર્વોચ્ચ વિશ્વમાં વેપાર કઈ રીતે કરવો વેપારમાં જે છે કે બાંધ આવતી હોય તો તેનું નિરાકરણ લાવો જે પણ કંઈ સમસ્યા હોય કે સમાધાન હોય તે આ બેઠકની અંદર તેના પર ચર્ચા કરીને અંતે નિર્ણય લેવામાં આવે છે તો આ કોન્ફરન્સની સામાન્ય રીતે દર બે વર્ષે આયોજિત કરવામાં આવે છે અત્યાર સુધી અગિયાર મંત્રી પરિષદ આવી નું મંત્રી નું આયોજન થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક જાન્યુઆરી 1950 પચાસના રોજ અને તેની અંદર કેટલા 164 ચોસઠ મેમ્બર છે એકસો ને ચોસઠ તેની અંદર સભ્યો છે હવે યાદ રાખજો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની કઈ મી કેટલામી આ પરિષદ હતી બારમી પ્રથમ આપણો ક્વેશ્ચન અહીંથી બની શકે છે આ તો આપણે જીકેમાં થઈ જશે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર માં આવેલું છે કેટલા વર્ષે દર બે વર્ષે આયોજિત થાય છે નેક્સ્ટ આપણે આપણા આર્ટિકલ જોઈએ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે સાગરમાલા યંગ પ્રોફેશનલ સ્કીમ તો સૌથી પહેલા એક એક લાઇનમાંથી પ્રશ્ન બની શકે છે આની અંદર તો પહેલો કે કયા મંત્રાલય અંતર્ગત આ સાગરમાલા પ્રોજેક્ટ ચાલે છે અથવા સાગરમાલા યંગ પ્રોફેશનલ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે તો બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અંતર્ગત તે લાગુ કરવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય શું છે ઉદ્દેશ્ય એ છે કે આપણા કેવું છે કે આની અંદર સારા સારા પ્રભાવશાળી વ્યક્તિઓને લાવવા માટે કે સારા સારા પ્રભાવશાળી યુવાનને લાવવા માટે એક આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે પ્રભાવશાળી યુવાનો કે જે ભવિષ્યનો વિચાર કરનારાઓને આ ક્ષેત્રમાં લાવવાના છે કે જે પણ સારા યુવાનો હોય તેમ ભવિષ્યમાં આ ક્ષેત્રની કે સાગરમાલા મતલબ કે પોર્ટો છે શિપિંગ છે અને જળમાર્ગ વિશે કોઈ વિચારનારા યુવાનો હોય તેમને એક લાભ આપવા માટેની સ્કીમ આપવામાં લોન્ચ કરવામાં આવી છે જેમાં પચીસ યુવાનોનો સમાવેશ કરવામાં આવશે ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવશે શું છે કે પચીસ યુવાનોને ત્રણ વર્ષ સુધી તાલીમ આપશે તાલીમ કઈ બાબતની કે આ કઈ રીતે કામ કરે છે કે પોર્ટ ઇન્ડસ્ટ્રી રહી કઈ રીતે કામ કરે છે તેની ભવિષ્યની શું માંગ છે તો ભવિષ્યની જે પણ આપણી માંગ હોય તે ભવિષ્યની માંગને અનુરૂપ અત્યારે આપણે શું પગલાં લેવા જોઈએ તો આપણે જે ભવિષ્યની માંગ હોય તો એના પ્રમાણે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં શું છે એ બધી જ અહીંયા ત્રણ વર્ષની તાલીમની અંદર બધું શીખવાડવામાં આવશે હવે જોઈએ કે સાગરમાલા પ્રોજેક્ટ જે છે તે બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો સાગરમાલા કાર્યક્રમ એ ભારત સરકાર દ્વારા દેશના લોજિસ્ટિક ક્ષેત્રની કામગીરીને વધારવા માટેની એક પહેલ છે લોજિસ્ટિક એટલે પરિવહન જે પરિવહન જે છે એ વધારવા માટેની એક એક પહેલ રાખવામાં આવી હતી આ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે જરૂરી માળખાકીય રોકાણોને ઘટાડવા માટે આ કાર્યક્રમ જળમાર્ગ અને દરિયાકીય સંભવિત અનલોક કરવાનો છે હવે આપણે શું કરીએ કે માનો કે મારે અહીંયાથી ભરૂચ કે માનો કે દરિયા કિનારે નજીક આવેલો છતાં પણ આપણે રોડ માર્ગે જઈએ છીએ તો એનો મતલબ એવો કહે છે કે રોડ માર્ગે ટ્રાફિક છે પરિવહન છે ઓછો કરો તો જળમાર્ગમાં વગર એનર્જીએ તમે તે ત્યાં પહોંચી શકો છો બરાબર તેમાં ઓછી એનર્જી જોઈએ જેટલો જળમાર્ગે જે પણ એનર્જી જે પણ સમય જે બરબાદ થાય છે તેનાથી ઓછો તમે જળ માર્ગે જઈ શકો છો એના કારણે સર આ સાગરમાળા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો બરાબર હવે આપણે આની અંદર શું યાદ રાખવાનું કે સાગરમાલે યંગ પ્રોફેશનલ સ્કીમ બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અંતર્ગત છે પચીસ યુવાનોને તેમાં લાભ આપવામાં આવશે ત્રણ વર્ષની તેમાં તાલીમ રહેશે અને જે કોનો ક્વેશ્ચન છે કે બે હજાર પંદરથી આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો હવે આપણે આગળનું આર્ટિકલ જોઈએ આગળનું આર્ટિકલમાં એક ક્વેશ્ચન આપે છે કે આપણે જૂના કરંટ જે જોયું છે એની અંદરના ક્વેશ્ચન છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પીઠાસીન અધિકારી કંઈક અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે બરાબર આનો તમે ક્વેશ્ચનનો આન્સર જે છે તે કોમેન્ટ સેક્શનની અંદર તમે આપજો ત્યાં હું તમને જવાબ પ્રોવાઈડ કરી દઈશ આપણે આગળના આર્ટિક આગળ જ આગળના દિવસે જ આપણે આ આર્ટિકલ ચર્ચા કરી છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેમ કે રાષ્ટ્રપતિની હવે તાજેતરમાં ચૂંટણી આવવાની છે એના કારણોસર આમની નિમણૂક કરવામાં આવી છે તો ક્વેશ્ચનનો આન્સર તમે ત્યાં નીચે કોમેન્ટ સેક્શનમાં આપો હવે આપણે આગળ જોઈએ આગળનો આર્ટિકલ છે આપણો એનો કોવેક્સ ભા પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ નાઇન્ટીન રસી છે બરાબર પ્રાણીઓ માટે વિકસાવવામાં આવી છે કે પ્રાણીઓ માટે ભારતની પ્રથમ રસી છે હિસાર હિસાર ક્યાં હોય છે હરિયાણામાં બરાબર હિસાર સ્થિત સ્થિત નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વિન્સ બરાબર ઇક્વિન્સ દ્વારા વિકસાવવામાં આવી છે તે પ્રાણીઓના કોરોના વાયરસ ડેલ્ટા અને ઓમિક્રોન પ્રકાર સામે રક્ષણ આપે છે બરાબર આ બે પ્રકાર છે ડેલ્ટા અને ઓમિક્રોન સામે રક્ષણ આપનારી આ રસી છે આ રસીનો ઉપયોગ કૂતરા દીપડા ઉંદર સિંહ અને સસલામાં થઈ શકે છે આ પ્રાણીઓ તેમાં થઈ શકે છે હવે રસી રસી રોગપ્રતિકારક પ્રતિભા વધારવા માટે સહાયક તરીકે અલહાઈડ્રોલ અલ હાઇડ્રોજેલનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર અલ હાઇડ્રોજેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સિંહ અને વાઘમાં આ ઉદ્દેશ્ય શું હતો કે કોરોના કાળની અંદર ઘણા સિંહો કહેવાય ને કે કોવિડ નાઇન્ટીનથી કોવિડ ગ્રસ્ત બન્યા હતા એના કારણોસર તેમને પણ એ પણ ચિંતા વ્યક્ત કરી કે પ્રાણીઓમાં ફેલાશે તો બહુ વધારે ખરાબ નુકસાન થઈ શકશે બરાબર એના કારણોસર તેના પણ એક વિચાર કરી આ પ્રાણી પર પ્રાણીઓ પર માટેની પણ રસી વિકસાવવામાં આવી શકે સિંહ અને વાઘ જેવા ભયંકર પ્રાણીઓ બચાવવાના ઉદ્દેશથી મેન ઉદ્દેશ આજ હતો કે સિંહો જે બીમાર પડ્યા હતા કોવિડ નાઇન્ટીન વખતે એના કારણોથી આ રસી વિકસાવવાનો એક ઉદ્દેશ્ય રહ્યો છે હવે એનઆરસીની સ્થાપના ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ સાતમી પંચવર્ષીય યોજના અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવી હતી હવે આપણે આગળનો આર્ટિકલ જોઈએ આગળનો એક સ્પોર્ટ રિલેટેડ છે કે ચેસ ગ્રુપ એ ઓપન ચેસ ટુર્નામેન્ટમાં આર પ્રજ્ઞાનંદ જે છે આર પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ગ્રુપ એ ઓપન ચેમ્પિયનશીપ જીતી લીધી છે એકદમ સોળ વર્ષનો છોકરો છે કેટલા માત્ર સોળ વર્ષનો છોકરો છે અને જેને ચેસ ચેમ્પિયનશીપ જીતી લીધી છે યુવા ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદા અહીં નોર્વે ચેસ ગ્રુપ એના ઓપન ચેસ ટુર્નામેન્ટમાં નવ રાઉન્ડમાં સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ સાથે વિજેતા બન્યા છે તેણે ઇન્ટરનેશનલ મા માસ્ટર એવા સાથી ભારતીય વિપ્રણીત બરાબર વીપ્રણીતને હરાવ્યા છે આ અમને હરાવી ટુર્નામેન્ટ જીતી છે તેમણે ચેસેબલ માસ્ટર ઓનલાઈન ઇવેન્ટમાં વિશ્વના નંબર વન જે કહેવાય મેક્સન કાર્સલ કહેવા છે મેક્સન કાર્સલને બે વખત હરાવી ચૂક્યા છે આ નાનો એવો છોકરો વર્લ્ડ ચેમ્પિયન જે છે બરાબર એમને બે વખત આ હરાવી ચૂક્યો છે બરાબર એક યાદ રાખી લેજો પ્રજ્ઞાનંદ હાલમાં નેક્સ્ટ આપણા આર્ટિકલ છે ને ઇમ્પોર્ટન્ટ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે કે ગોવામાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ એન્ડ જીએસટી તેમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે કે નિર્મલા સીતારમણે ગોવામાં નેશનલ મ્યુઝિયમ મ્યુઝિયમ ઓફ કસ્ટમ એન્ડ જીએસટીનું ઉદ્ઘાટન કર્યું છે ગોવામાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ એન્ડ જીએસટી જેનું નામ આપવામાં આવ્યું છે ધરોહર યાદ રાખોજો મિત્રો ધરોહર તેનું નામ આપવામાં આવ્યું છે યાદ રાખજો મોસ્ટ આઈએમપી બની શકશે પણજીમાં મંડોવી નદી કિનારે બરોબર પણજીમાં મંડોવી નદી કિનારે તે સ્થાપવામાં આવ્યું છે બે માનનું બ્લ્યુ ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન અગાઉ અલ્ફાન્ડેંગા અલ્ફાન્ડેંગા તરીકે ઓળખાતું આ ઈમારત છે બરોબર પોર્ટુગીઝ વખતનું છે જેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જો આની ઉપર બ્લુ કલર છે તેને બ્લ્યુ બિલ્ડિંગ પણ કહે છે શું કહે છે બ્લુ બિલ્ડિંગ પણ તેને કહે છે યાદ રાખજો બ્લુ બિલ્ડિંગ બરાબર હવે ગોવાના રાજધાની પણજીમાં સ્થાપવામાં આવી છે ગોવાને સીએમ કોણ છે પ્રમોદ સાવંત છે ગોવાના અને રાજ્યપાલ છે એ એસ શ્રીધરન પિલાય છે એક એક લાઈનની અંદરથી ક્વેશ્ચન છે નિર્મલા સીતારામ ગોવામાં ઉદ્ઘાટન કર્યું છે જીએસટી જે મ્યુઝિયમ છે તેનું નામ ધરોહર છે પણજીના મંડોવી નદી કિનારે છે અને તે બ્લુ ગોવા જે પોર્ટુગીઝનું શાસન વખતે જે બિલ્ડિંગ હતું અલ્ફાન્ડેંગા એની અંદર આ મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક જી કે સ્ટેટિક જોઈ લઈએ કે જે આ છે ગોવાની અંદર આપણે વાત કરીએ કે આર્ટિકલ જે ચુમ્માળીસ જે છે તે ગોવાની અંદર લાગુ છે બરાબર યુનિયન સિવિલ કોડ બરાબર જે યુનિવર્સલ સિવિલ કોડ કહેવામાં આવે છે તે અને એક બીજું આપણે જો લે હેરિટેજ આવ્યું છે તો આઈ હમણાં જ આપણે આર્ટિકલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ થોડા દિવસ પહેલાં જ કે આઈએફ એફ હેરિટેજ આઈ હેરિટેજ સેન્ટર ક્યાં ખોલવામાં આવશે બરાબર આઈ એફ હેરિટેજ સેન્ટર યાદ હોય તો આપણે ત્યાં ચર્ચા કરેલી છે કરંટમાં તો ચંદીગઢની અંદર બરાબર આ બધા મોસ્ટો આ આવા જ પ્રશ્નો પૂછાય છે કરંટમાં તો આ ધ્યાનમાં રાખી લેવું હવે આપણે હેરિટેજ આવ્યું છે તો એ પણ જોઈ લઈએ કે યુનેસ્કોએ ભારતમાં યુનેસ્કોએ ભારતમાં કેટલી ધરોહર નક્કી કરી છે તો યાદ રાખજો ચાલીસ ધરોહર અને ચાલીસમી છેલ્લી ધરોહર આપણી ધોળાવીરા છે કચ્છમાં આવેલી ધોળાવીરા છે બરાબર અત્યાર સુધી યુનેસ્કોએ ચાલીસ હેરિટેજ આપી છે એમની અંદર પાછી ચૌદ યાદ રાખજો ચૌદ અમૂર્ત છે અમૂર્ત ધરોહર હવે આ મૂર્ત અને અમૃતમાં શું છે મૂર્તમાં કેવું હોય કે તમે કોઈ ફિઝિકલ વસ્તુ હોય અમૃતમાં કોઈ ફિઝિકલ ના હોય જેમ કે યોગા યોગાને તમે જોઈ શકો ના જોઈ શકો ખાલી ફીલ કરી શકો તો જે ફીલ કરી શકો એવી જ વસ્તુ છે અમૂર્ત ધરોહર બરાબર અમૂર્ત ધરોહર છે એવી રીતના આ રીતને યાદ રાખી લેવું છે બરોબર વિશ્વ ધરોહરો પૂછી લે કે વિશ્વ ધરોહર દિવસ ક્યારે મનાવવામાં આવશે તો યાદ રાખજો અઢાર એપ્રિલ આવશે અઢાર એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે આ થયો આપણો જી કે થયું છે હવે આપણે જોઈ લઈએ બસ આજે આપણે આટલા આર્ટિકલ ચર્ચા કરીશું જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા તરફથી દરેક અપડેટ તમને મળતી રહે અને જો પસંદ આવ્યો હોય તમને વિડીયો તો લાઇક કરો અને તમારા મિત્ર મંડળ અને સ્ટડી ગ્રુપની અંદર શેર કરો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર